બાળકો આજે આપણે ક્રમત રમે અહીંયા તમને કેટલીક ચોકલેટ દેખાય છે કેટલી ચોકલેટ છે આપણે ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણે આ ખાનામાં લખીશું પાંચ પાચડી પાંચ હવે આજે પાંચ ચોકલેટ છે ને એ આપણે આ ભાઈ અને બહેનની વચ્ચે વહેંચવાની છે પાંચ ચોકલેટમાંથી ભાઈને કેટલી ચોકલેટ આપીએ અને બેનને કેટલી આપીએ આ પાંચ જ ચોકલેટ છે આપણી પાસે બરાબર તો કેવી રીતે વેચશું અહીંયા તમને ગ્લાસ બતાય છે બરાબર આપણે ગ્લાસમાં ચોકલેટ નાખીશું જે ચોકલેટ ગ્લાસની અંદર પડે એ મળે ભાઈને અને જે ગ્લાસની બહારના ભાગમાં ચોકલેટ પડે એ કોને મળે બેનને તો આપણે જોઈએ કેટલી ચોકલેટ ગ્લાસમાં પડે છે કેટલી બહાર પડે છે કેટલી ભાઈને મળે છે અને કેટલી બેનને મળે છે બરાબર ચાલો એક ચોકલેટ ગ્લાસમાં ગઈ કોને મળશે ભાઈને આ બીજી ચોકલેટ ગઈ ગ્લાસમાં કોને મળશે ભાઈને પાંચ ચોકલેટમાંથી એક ચોકલેટ ગઈ નીચે ગ્લાસની બહાર પડી કોને મળે બેનને આ પણ ગ્લાસની બહાર પડી કોને મળશે બેનને અને આ પણ ગ્લાસની બહાર પડી કોને મળે બેનને તો તમે જુઓ જોઈએ ગ્લાસની અંદર કેટલી ચોકલેટ છે બે ચોકલેટ તો આ બે ચોકલેટ કોને મળશે ભાઈને આ બે ચોકલેટ મળી ભાઈને બરાબર અને આ ત્રણ ચોકલેટ કોને મળી બેનને એક બે અને ત્રણ ચોકલેટ મળી બેનને હતી કેટલી ચોકલેટ આપણી પાસે એક બે ત્રણ ચાર ને પાંચ તો એમાંથી બે ચોકલેટ કોને મળી ભાઈને અને ત્રણ ચોકલેટ મળી બેનને તો આપણે અહીં લખીએ બે ચોકલેટ મળી ભાઈને બરાબર અને આ ત્રણ ચોકલેટ મળી બેનને તો આ બે વત્તા ત્રણ એટલે કેટલા થાય પાંચ હવે પાછા ફરીથી ચોકલેટ આપણે નાખીએ કોને કેટલી મળે છે એ જોઈએ બરાબર બાળકો હવે આપણે ફરીથી જોઈએ આ પાંચ ચોકલેટ છે અને આપણે ફરીથી ગ્લાસમાં નાખીએ હવે જોઈએ કે કોને કેટલી ચોકલેટ મળે છે ભાઈને કેટલી મળે છે બેનને કેટલી મળે છે બરાબર ચાલો આ એ ક્યાં પડી બાર તો કોને મળે બેનને આ ગઈ ગ્લાસમાં કોને મળશે ભાઈને આ પણ ગઈ ગ્લાસમાં કોને મળશે ભાઈને આ પણ ગઈ ગ્લાસમાં કોને મળશે ભાઈને અને આ ચોકલેટ ગઈ ગ્લાસમાં કોને મળે ભાઈને તો જોવો જોઈએ આ પાંચ ચોકલેટમાંથી ભાઈ ચાર ચોકલેટ તો કોને મળી ભાઈને અને એક ચોકલેટ મળી બેનને બરાબર તો આપણે આ ચાર ચોકલેટ છે ભાઈને આપી દઈએ બરાબર બે આ ત્રણ અને આ ચાર ચોકલેટ ભાઈને આપી અને એક ચોકલેટ મળી બેનને તો ભાઈને કેટલી ચોકલેટ મળી ભાઈ ચાર અને બેનને કેટલી મળી એક તો પાંચ ચોકલેટ હતી આપણી પાસે એમાંથી ભાઈ ચાર ચોકલેટ મળી બેનને અને ભાઈને અને એક ચોકલેટ મળી બેનને તો ચાર વત્તા એક એ પણ પાંચ થાય બરાબર હવે આપણે પાછું ફરીથી કરીએ કોને કેટલી મળે જોઈએ બરાબર જો બાળકો અહીંયા ફરીથી આપણે જોઈએ કે કોને કેટલી ચોકલેટ મળે છે અહીંયા પાંચ ચોકલેટ જ છે અહીં પાંચ લખેલા છે હવે આપણે પાછા આ ગ્લાસમાં નાખીએ ગ્લાસની અંદર કેટલી પડે છે અને ગ્લાસની બહાર કેટલી પડે છે આપણે જોઈએ બરાબર એક બાર ગઈ ભાઈ બેનને મળશે આ બે પણ બાર ગઈ આ ત્રણ આ ચાર અને આ પાંચ તો પાંચે પાંચ ચોકલેટ બહાર ગઈ ગ્લાસમાં ગ્લાસની અંદર એક પણ ચોકલેટ નથી ગઈ બધી ચોકલેટ ક્યાં ગઈ બહાર તો ગ્લાસમાં કાંઈ છે નહીં તો ભાઈના ખાનામાં આપણે શું લખશું એને એક ચોકલેટ મળી નથી પણ બેનને કેટલી મળી પાંચે પાંચ બેનને મળી બરાબર તો પાંચે પાંચ ચોકલેટ આપણે આપી દઈએ એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ પાંચે પાંચ ચોકલેટ આપી દઈએ બેનને અને ભાઈને એકે મળી નથી તો ભાઈના ખાનામાં જીરો અને બેનને મળી છે પાંચ ચોકલેટ તો ભાઈ જીરોમાં પાંચ નાખો તો પણ પાંચ થાય બરાબર જો બાળકો આપણે ત્રણ વાર રમત રહીમાં એમાં ત્રણેય વાર ભાઈ બહેનને જુદી જુદી ચોકલેટ મળે છે ક્યારેક ભાઈને ઓછી મળે છે બેનને વધારે મળે છે ક્યારેક ભાઈને વધારે મળે છે બેનને ઓછી મળે છે તો પહેલાં દાવમાં ભાઈને કેટલી મળી હતી બે અને બેનને કેટલી મળી હતી ત્રણ તો બે અને ત્રણ પણ પાંચ થાય બીજા દાવમાં ભાઈને કેટલી મળી હતી ચાર અને બેનને મળી હતી એક તો ચારને એક પણ પાંચ થાય ત્રીજા દાવમાં ભાઈના ગ્લાસમાં એક પણ ચોકલેટ નહોતી આવે એટલે કે જીરો અને બેનને પાંચ ચોકલેટ મળી હતી તો ઝીરો અને પાંચ પણ પાંચ થાય તો પાંચ કઈ કઈ રીતે થાય એ તમારે તમારી નોટમાં લખવાનું છે અને આવી રમત પણ તમારે ઘરે રમવાની છે